બગસરામાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે, ત્યારે હાલ નગરપાલિકામાં સત્તા પણ ભાજપની હોય ત્યારે વિકાસને વેગ મળશે. અમરેલી જિલ્લાના બગસરામાં નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાયેલી હોય જે અન્વયે ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતીથી ભાજપને મોટી સફળતા મળેલ છે, ત્યારે હાલ બગસરા નગરપાલિકા દ્વારા શહેરમાં પડેલા અધૂરા કામો કરવામાં આવશે અને બગસરા શહેરને ગ્રીન સિટી, સ્વચ્છ શહેર, સુંદર બગસરા બનાવવાનું સપનું સાકાર થશે. કારણ કે ભાજપ પાસે પહેલાં 10 સભ્યો હોય ત્યારે 1 અપક્ષ અને 2 કોંગ્રેસના સભ્યોએ ટેકો આપેલ, તેમજ હાલ 1 બિનહરીફ થયેલ, તેમજ 5 વિજેતા જાહેર થયેલ છે, ત્યારે ભાજપને નગરપાલિકાની સત્તા મળેલ છે. ત્યારે હાલ હવે કુલ 18 સભ્યોની સ્પષ્ટ બહુમતી મળતા સૌ એક થઈને બગસરા શહેરના વિકાસના કામોમાં સહભાગી થશે, તેવા અંતમાં નગરપાલિકા ઉપપ્રમુખ નીતેશભાઈ ડોડિયા જણાવ્યું હતું. ઇમ્તિયાઝ સૈયદ સાથે અશોક મણવર, જેડેસ. ઉપપ્રમુખ બગસરા નગરપાલિકા, આજે બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું. 6 સીટમાંથી ભારતીય જનતા પાર્ટી 5 સીટ જીતેલી છે. બગસરા નગરપાલિકાના કુલ 28 સભ્યોનું બોર્ડ છે અને આ 5 સીટ જીતતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો, અપક્ષ અને કોંગ્રેસે અમને જે સહયોગ આપ્યો છે, એવા કુલ આજે 18 સભ્યો એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. બગસરાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે ભાજપના ઉમેદવાર અને કમળના નિશાનને ધ્યાને રાખીને મતદાન કર્યું છે. એ મતદાન બદલ ભારતીય જનતા પાર્ટી વતી, નગરપાલિકા વતી એમને લાખ લાખ અભિનંદન આપું છું. આવનારા દિવસોમાં બગસરાના વિકાસ માટે બગસરાને સ્વચ્છ સિટી, બગસરાને સુંદર સિટી અને બગસરાને સ્માર્ટ સિટી બનાવવા માટે અમે સૌ સાથે મળીને ટીમ નગરપાલિકા, ટીમ ભારતીય જનતા પાર્ટી અને અમારા વરિષ્ઠ આગેવાનોને સાથે રાખીને બગસરાના વિકાસમાં ક્યાંય પાછી પાની નહીં રાખે એની ખાતરી આપું છું. આવનારા દિવસોમાં બગસરાની જનતાને વિકાસના જે કામો બાકી છે એ કામ ઝડપથી પૂરા કરીને બગસરાને એક સારા સિટી તરીકે, એક સારા શહેર તરીકે વિકસાવવામાં આપણે સૌ બગસરાવાસીઓ સાથે